સલામ અલેકુમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11 આંકડાશાસ્ત્ર જેમાં મધ્યવર્તી સ્થિતિના માપમાં જે ગયા પીરિયડમાં આપણે કોષ્ટક સૂત્રોનો સમજાયેલો તમને કે ભાઈ ચતુર્થક શોધવાનું હોય કે દશાંશક શોધવાનું હોય કે શતાંશક શોધવાનું હોય તો એક માસ્ટર સૂત્ર એટલે કે કી રૂપ સૂત્ર તમને મેં સમજાવ્યું મધ્યસ્થવાનું, જેમાં તમને ખ્યાલ હશે તો એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી. તો મેં એવું કહેલું કે જ્યારે જે પૂછ્યું હોય એ પ્રમાણે ખાલી કે એન બાય ટુ, એન બાય ફોર, એન બાય ટેન, એન બાય હંડ્રેડ એ બનતા દૂરે છે. તો હવે એ એક સાથે ત્રણ પ્રકારના દાખલા એટલે કે એક સાથે ત્રણે ત્રણ સૂત્રોનો ઉપયોગ કરીએ આપણે અને સાથે દાખલો કરીશું તો જેથી તમને પૂરેપૂરો કોન્ફિડન્સ આવશે. તો હું અહીંયા તમારી સમક્ષ જે ઉદાહરણ 26 છે એ જ નંબરને મારા કે એમાં ચોપડીનો એ જ નંબર 93 ઉપર આપ્યો છે. તમારી સમક્ષ આવો આપ્યું છે ભરેલ દૂધ દાખલા મિલિલીટરમાં અને કોથળીઓની સંખ્યા પછી અહીંયા લખે 485
અહીંયા જોઈએ તો આ l બરાબર 500 લેવા એટલે અહીંયા આપણે 500 લઈએ છીએ આ બરાબર 500 હવે cm બરાબર શું તો કે એના પહેલા જે વર્ગ છે એની સંચય આવો એટલે આ રિવર્સ જવાબ આ તમારો cm તો cm ઓપન છે છેદમાં f f બરાબર q3 માટેનો વર્ગ છે એની આવો એટલે 23 અહીંયા 23 ગુણ્યા વર્ગ લંબાઈ 505 અને 505 કરીશું તો અહીંયા આવશે આ રીતે તમારે સૂત્રમાં જવું છે તો કે એ જ પ્રકારે અણુ સૂત્ર જોઈએ આપણે તો b j બરાબર n પ્લસ આટલો ભાગ બદલાય છે તમને ખબર હશે શું બદલાશે કે j ઇન્ટુ n બાય 10 માઇનસ cm છેદમાં f ગુણ્યા c આવું સૂત્ર થશે ઉપરની કરતી બાકી છે અહીંયા 2 ના 2 90 ભાગ્યા 10 તો અહીંયા જોઈ શકો છો તમે લેના લે ગુણ્યા 9 આ રીતે 18 નું અવલોકન બરાબર 18 ક્યાં સમા આવી ગયો 26 માં તો અહીંયા લખે d q તો અહીંયા d q માટે છે અહીંયા ઉપર થઈ જાય તો 400 ને l બરાબર ખબર છે અહીંયા d q બરાબર l બરાબર 400 ને વત્તા j બરાબર આપણે 2 નો 2 ઇન્ટુ n બાય 10 એટલે 90 ના છેદમાં 10 cf એના પહેલાનો વર્ગ ને કેવી આવૃત્તિ તો અહીંયા આવશે 5 છેદમાં એની વર્ગ જે તે વર્ગની આવૃત્તિ એટલે 21 ગુણ્યા વર્ગ લંબાઈ 495 માં કેટલો ગયો 5 આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલો જોઈ શકો છો આવડે હોય છે બરાબર તમે જોઈ શકો છો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો
કે જવાબ સાઇલેન્ટ આવી શકે. તો હવે હું તમને એમ કહું છું કે તમને હવે ક્યુ ટુ શોધો, તો શું કરીશું કે અહીંયા ત્રણના જગ્યાએ બે કરી દઈશ, જ્યાં જે છે ક્યુ જે, તો અહીંયા બે આવે તો અહીંયા પણ જે જેમ જે જે છે તો અહીંયા બે આવશે, અહીંયા પણ બે આવશે. એવી રીતે અહીંયા આવશે ડી ફાઈવ અથવા ડી સિક્સ સુધી, તો ડી સિક્સ ક્યાં, તો અહીંયા છ પ્લસ જેની જગ્યાએ છ થઈ જાય, અહીંયા છ થઈ જાય. એ રીતે કે પી ફોર્ટી સુધી, તો અહીંયા ચાલીસ થઈ જાય. આમ દાખલામાં આ એન બાય હંડ્રેડ ને બદલાય, એન બાય દસ ને બદલાય, એન બાય ફોર ને બદલાય, એ રીતે કહી શકે. પણ આગળ શું શોધો એના માટે તમને દાખલામાં જે કંઈ વધી લેવું છે. આ રીતે સૌથી પહેલાં વર્ગ લેવલ, જે વર્ગ 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 પરથી જે અવલોકન આવે એ અવલોકન પર આપણે જવાબ, જેમાં મેં તમને કહ્યું ઘડિયાળથી લીધું છે, એનો માટે આ વાત કરે છે, તમને ખબર નથી. તમે જોશો ને ઘડિયાળમાં આ સેકન્ડ કાંટો છે, આ પણ ભણતો છે જરૂર જરૂર. આપણે વિરુદ્ધ જવાનું, વિરુદ્ધ એટલે આગળ વાત. આ પહેલું તમને સમજે ફરી એક સમજી લો કે બધાને ખ્યાલ આવે, એટલે આપણામાં અવલોકન હોય એટલે સડસઠ પોઈન્ટ પાંચ માં અવલોકન, તો સડસઠ પોઈન્ટ પાંચ અમારો બિયાસી માં, તો શું કરે આમ બરાબર એલ મળે પાંચસો, તો એને એલ બરાબર લખશો પાંચસો, સીએમ બરાબર લખશો, તો એની પહેલાનો જે વર્ગ છે એની સંચય આવે એટલે સીએમ બરાબર ઓગણીસ. ત્યારબાદ શું આવ્યું, તો કે એફ એફ બરાબર એનો જે વર્ગ છે એની જ આવે એટલે પાછા જાય જે તમારે ગણવાના છે. અને હવે જ્યારે આપણે મળીશું ત્યારે નેક્સ્ટ સૂત્ર તરફ જઈશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ.